જય માતાજી, જય રામનાથ. નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું. જય બાપા સીતારામ. તો અમે બધા છે ને વહેલા છે ને ઘરેથી નીકળી ગયા છીએ. અમારે સાંજે નક્કી થયું હતું બહાર જવાનું, તો અમે અત્યારે 5 વાગ્યાના નીકળી ગયા છીએ. એટલે અત્યારે જો અંધારું છે જો, અને અહીંયા એક હોટલ છે ને ત્યાં ચા પીવા ઊભા છે અને મનીષ નાસ્તો કરે છે. હું તો કાંઈ ચા પીતી નથી એટલે મેં કાંઈ મંગાવ્યું નથી. અમારે દર્શિતને વેફર ખાવી, બીજું કંઈ ખાવું નથી. તો જો એને વેફર લીધી અને મનીષે નાસ્તો કરે. નાસ્તામાં શું છે? પરોઠા. અને એ કેવી રીતે જો દેશી દેશી જુગાડા જો. અત્યારમાં એને તો નાસ્તો અત્યારમાં હાલે હે. હા જો, પરોઠા છે અને ચા છે. હા, અમારે દર્શિતભાઈ ની વેફર છે. એને એને તો અત્યારમાં નાસ્તો હાલે, મને અત્યારમાં નાસ્તો ન હાલે. મને તો 8:30-9 વાગે નાસ્તો હાલે. તો એ નાસ્તો કરે છે ને વહેલા નીકળી ગયા હતા. ચા તો હું પીતી નથી એટલે મેં કાંઈ પીધો નથી. અને અમે જો અત્યારે બહાર જાય છીએ, પ્રસંગમાં જાય છીએ એટલે વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં જાય છીએ, શું છે, હું પ્રસંગ છે એ તમને ન્યા જઈને કહું. અમે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને પણ મજા આવી જશે. અમે એક પ્રસંગમાં જાય છીએ અને તમને પણ બધાને અમે ક્યાં જાય છીએ એ તમને ખબર પડી જાય. અમરીશભાઈ, આ કમેન્ટ તમારા માટે છે. એક વસ્તુ બતાવું, જો બાટવાનો બોર્ડ. ફાઇનલી અમે અહીંયા બાટવાના બોર્ડ આગળ મૂકી ગયા છે એટલે અમે બાટવા નથી આવવાના. અમે આમ જવાના છે સાઈડમાં, પણ કોક દીક આવશું ત્યારે કહું. પણ જો આ બોર્ડ તમારો અહીંયા બાટવાનો. જો હજી તો અર્ધે પૂગ્યા છે, ટાઈમ છે ટૂંકો એટલે બહુ જાજુ શૂટ નથી કરતા. ધીમે ધીમે શૂટ કરીએ છે, થોડું થોડું શૂટ કરીએ એટલે હે ને ટાઈમે થોડોક અમારી આગળ બચે એટલે વહેલા પૂગી જાય. અને જવાનું છે એ તો તમને ખબર અત્યારે પડી ગઈ હશે. જો કે આગલી સ્ટ્રીપમાં તમને કહી તો દીધું છે કે આમ બાટવા નથી જતા, આમ જાય છે એટલે તમને ખબર તો પડી ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ. હજી આગળ વિડીયોમાં બન્યા રહેજો, હજી તમને ઘણું દેખાડવાનું બાકી છે, પણ થોડું થોડું બતાવશું. પ્રસંગ છે બહુ સારો અને વહેલું વહેલું પૂગવાનું છે એવો પ્રસંગ છે ને, એટલે તો ફૂગી જાય તો સારું કહેવાય. નકર પછી હવે અમારે તો આમ ઠંકરાઈ ગયા છે. ટાઈટે એવી વાય છે, વહેલા તો નીકળ્યા હતા તો હવે જો હમણાં પૂગવાના છે થોડીક એમ તો વાર લાગશે, પણ ટાઈમે ફૂગી જાય સારું. કેમ કે એવો પ્રસંગ છે એટલે વહેલું જવાનું છે. જો દર્શુભાઈ જો કેવા ટાઈટના હવે ઠીંગરાઈ ગયેલા પડ્યા. તો હવે નીકળીએ, તો ચાલો હવે મળીએ આગળ વિડીયોમાં થોડાક. તો ફાઇનલી ફેમિલી અમે અહીંયા પૂગી ગયા છે અને આપણે આવ્યા છે અહીંયા જૂનાગઢ સિટીમાં. જો મનીષે તો ચા લઈ લીધો, અમે અહીં પૂગી ગયા. તો આ છે જો જૂનાગઢ સિટી અમારે. અહીંયા અમે આવ્યા છે પ્રસંગમાં. અહીંયા શ્રીમદ છે, ડેકોરેશન બહુ સરસનું ગોઠવું છે. વિડીયોમાં તમે રહેજો એટલે તમને બધું બતાવશું. અને આને જો ચા પીવાની આવી ગઈ. બે શબ્દ બોલવા છે તમારે કાંઈ? હરખું નહી દેખાય. અને આ આપણે અહીંથી એક બીજો વિડીયો હતો બનાવશું, પણ પેલા આપણે આ શ્રીમદ નું જ બધું બતાવવાના છે. તમને આગળ બીજું બતાવું. ફાઇનલી જો હવે મહેમાન આવી ગયા છે. મહેમાન બહુ ઝાઝા આવ્યા છે અને આ બાજુ જો ડેકોરેશન ગોઠવું છે. તો ફાઇનલી અહીંયા માતાજી વતન તેડા છે. જો હું તમને દર્શન કરાવી દઉં, લોટા તેડા છે. આ ઓલી રસમ પૂરી થઈ ગઈ છે. આપણે આ પૈસા દેવાની, બહુ જાજુ છૂટ નથી કહ્યું છે, પગલાનું બહુ જાજુ છૂટ નથી કહ્યું, કારણ કે બહુ કરી નથી હેગા અમે. બહુ મહેમાન હતા ને બહુ સિટીમાં તો હાકેડે જ હોય એટલે જો માતાજીના દર્શન તમને કરી ગયો. હમણાં હું તમને સરખી રીતે બતાવી દઉં. તો
ફાઇનલી અમે છે ને શ્રીમત હતું ત્યાંથી વૈયા સહી, કેમ કે બધું પૂરું થઈ ગયું છે અને આપણે થોડું થોડું બધું શૂટ કર્યું હતું. બહુ જાજા માણસો હતા અને હાકેડ હતી. સિટીમાં તમને ખબર જ હોય કે હાકેડ હોય એટલે બહુ જાણું શૂટ કરવા અંદર નહોતા ગયા હું. અને જેટલું બતાવ્યું એટલું મેં તમને બતાવ્યું, જેટલું શૂટ કર્યું ને એ મેં તમને બતાવ્યું. અને આ વિડીયો બહુ આપણે મોટો થઈ જાય છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો. અને હવે આપણે છે ને આ વિડીયો બીજો આવશે જૂનાગઢનો બીજો ભાગ, એટલે શક્કરબાગ જોવા જવાના છે અમે, તો એ વિડીયો પણ આવશે. તો આ વિડીયોના એન્ડ કરી દઈ, કાલે પાછો મળશું આપણે નવા બ્લોગ સાથે. કાલે તો બધાને જઈ માતાજી.